નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે ધોરણ 1 ગુજરાતીમાં એકમ 5 માં આગળ ભણીશું. પાના નંબર 76 ભણીશું. જો બેટા, અહીં તમને કેટલાક ચિત્ર આપ્યા છે, એ ચિત્રને તમારે ઓળખવાના છે અને નીચે એના તમારે નામ લખવાના છે, બરાબર? ચાલો, સૌપ્રથમ આ શેનું ચિત્ર છે જુઓ તો બેટા. સરસ, આ ચકલી બેન છે. તો આપણે અહીં લખીશું ને ચકલી, બરાબર? ચાલો, હવે આ શેનું ચિત્ર છે? સરસ, આ વિમાન છે. તો અહીં આપણે લખીશું વિમાન, બરાબર? ચાલો, હવે અહીંયા કડવા કડવા શું છે? કારેલા. તો અહીંયા આપણે લખીશું કારેલા, બરાબર? ચાલો, હવે આ અનાનસ છે. તો અહીં આપણે અનાનસ, બરાબર? ચાલો, હવે આ ટપાલી છે. તો અહીં આપણે લખીશું ટપાલી. ચાલો, હવે જુઓ, આ ક્રિકેટનો ખેલાડી છે. તો અહીં આપણે લખીશું ખેલાડી. બરાબર, ચાલો. હવે અહીં નીચે તમને કેટલીક લાઈન આપી છે જેમાં આપણે આ જે ચિત્ર છે એના વિશેને આપણે વાક્યો બનાવી લખીશું. ચાલો, જો આ ચકલી, તો ચકલી ચી ચી કરે છે. અહીં લખીશું ને આપણે બેટા, આપણે વાક્ય બનાવીને લખીશું ચકલી ચી ચી કરે છે. ચાલો, ત્યારબાદ વિમાન. તો વિમાન ક્યાં ઉડે છે? સરસ, ચાલો, તો વિમાન આકાશમાં ઉડે છે. બરાબર, ચાલો, હવે કારેલા. તો કારેલા કેવા લાગે છે બેટા? સરસ, કારેલા કડવા હોય છે, કડવા હોય છે. ચાલો, ત્યારબાદ અનાનસ. તમને બધાને અનાનસ ભાવે છે ને? હા, તો મને અનાનસ ખૂબ ભાવે છે, બરાબર? તમે તમારી રીતે વાક્યો બનાવી શકો છો. ચાલો, હવે તો આપણે બાજુમાં જોઈશું પાના નંબર 77. જો બેટા, અહીં તમને કેટલાક ચિત્ર આપ્યા છે અને એ ચિત્રની નીચે અહીં અક્ષરો આપેલા છે, બરાબર? તે અક્ષરોને તમારે અહીંથી શોધી કાઢવાના છે. જો સૌ પ્રથમ આ શેનું ચિત્ર છે બેટા? આપણે આગળ જોઈ ગયા ને, આ ટપાલીનું ચિત્ર છે, બરાબર? તો અહીં આપણે શોધી કાઢીશું ને ટપાલી. ચાલો, એની પર આપણે ગોળ કરીશું ટપાલી, બરાબર? તો અહીં આપણે લખીશું ને ટપાલી. જો અહીં તમને લખીને આપ્યું છે ને ટેબલ, બરાબર? જો એ રીતે. ત્યારબાદ હવે બાજુમાં જો બેટા, આ ચકલી છે, બરાબર? તો અહીં આપણે ચકલી, બરાબર? તો અહીં આપણે શોધી કાઢ્યું ને, હવે અહીં લખીશું ચકલી, બરાબર? ચાલો, હવે નીચે આપણે આગળ અહીં જોયું ને ખેલાડી, તો અહીં આપણે ફરીથી ખેલાડી, બરાબર? તો અહીં આપણે લખીશું ખેલાડી, બરાબર? ચાલો, હવે આપણે પાછળ જોઈશું પાના નંબર 78. ચાલો,
જો બેટા અહીં તમને આગળની જેમ જ શબ્દો આપેલા છે, શબ્દોને વાંચતું જવાનું અને લખતું જવાનું. સૌ પ્રથમ લાકડી, તો અહીં આપણે લખીશું લનેકાનો લા, ક, ડ ને દીર્ઘ ઈ, ડી. અહીં બાજુમાં પણ લખીશું એ રીતે લા, ક, ડી, લા, ક, ડી. બરોબર? જો ચાલો હવે આપણે નીચે જોઈશું. માનસી, મનેકાનો મા, ન, સ ને દીર્ઘ સી, એ તે બાજુમાં પણ તમારે લખવાનું છે. બરોબર? ચાલો એ રીતે ચ, ટ, ણી, અણાને દીર્ઘ અણી. ખનેકાનો ખા, ટ, લને દીર્ઘ લી, એ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. બરોબર? વને બે માત્ર વઈ, દને રસવઈ દી, ક. જને બે માત્ર જઈ, વને દીર્ઘ રસવઈ વી, ક. રને એક માત્ર રે, ખને કાનો ખા. ખીચડી, ખને દીર્ઘ ખી, ચ, ડને દીર્ઘ ડી. બીટ, બને દીર્ઘ બી, ટ. લાઈન, ટને કાનો લા, ઈ, ન. ટીકરી, ટને એક માત્ર ટે, ક, રી, રને દીર્ઘ રી. તમારે બાજુમાં પણ એ રીતે લખવાનું છે. બરોબર? જો બાળ મિત્રો, તમારે પણ આ રીતે લખવાનું છે. ચાલો હવે પાના નંબર 79. ચાલો જો બેટા, અહીં તમને ચિત્ર આપેલા છે, એ ચિત્રને તમારે જોડવાના છે. ચાલો આ સૈનિક છે, આપણે સૈનિક સાથે જોડીશું. ઐરાવત, હાથી. બરોબર? આ પૈસા, તો આપણે પૈસા સાથે પૈસાને જોડીશું. આ વૈદ છે, તો આપણે અહીં જોડી દઈશું. બરોબર? ચાલો હવે નીચે જો. ચાલો બેટા, હવે જો અહીં જે શબ્દ આપ્યા છે એ શબ્દને તમારે વાંચતું જવાનું અને અહીં લખતું જવાનું. બરોબર? જને બે માત્ર જઈ, ન, બે માત્ર વાળા શબ્દ છે. ચાલો હવે દને બે માત્ર દઈ, વ. પછી જને બે માત્ર જઈ, વી, ક. પછી દને બે માત્ર દઈ, ની, ક. એ રીતે જને બે માત્ર ચઈ, ત, ર. વને બે માત્ર વઈ, દી, ક. બરોબર? ચાલો બાળ મિત્રો, હવે આપણે પાછળ જોઈશું. ચાલો જો બાળકો, અહીં તમને કેટલાક શબ્દો લખીને આપેલા છે, એ શબ્દોના સૌ પ્રથમ અક્ષર છે એની સાથે આપણે જોડવાનું છે. બરોબર? ચાલો જો, આ ચકલી છે, તો ચ, ચકલીનો ચ, અહીં ચ સાથે જોડ્યું છે ને એ રીતે. આખ, જાન, ચી, તો આ પહેલો અક્ષર કયો છે બેટા? સરસ, ખ. તો આપણે ખની સાથે જોડીશું. ચાલો એ રીતે લપસણીનો લ, તો આ રહ્યો લ, તો આપણે લની સાથે જોડી દઈશું. એ જ રીતે ટપાલીનો ટ, તો આ ટની સાથે આ ટને જોડી દઈશું. બરોબર? ચાલો હવે નીચે જો. અહીં સૌ પ્રથમ તમને કેટલાક મૂળાક્ષર આપ્યા છે, એ મૂળાક્ષરના શબ્દમાંથી એ મૂળાક્ષરની પર ગોળ કર્યું છે. બરોબર? જો આ લખોટીનો લ, તો લ ઉપર ગોળ કર્યું છે ને બધામાં. એ રીતે આ ટપાલીનો ટ, તો આપણે ટ ઉપર ગોળ કરીશું. અહીં ટપકમાં ટ, ટના ટન એમાં આ ટ, પાટલી, તો આ ટ ઉપર ગોળ કરીશું. બરોબર? તમારે પણ આ રીતે કરવાનું. ચાલો હવે ચ, ચકલીનો ચ, તો આ રહ્યો ચ, ચક્કરડી, ચ, ચમેલી, ચ. બ, ચ, ત, તો આ ચ પર ટીક કરીશું, ગોળ કરીશું. બરોબર? ચાલો ખ, ખટારાનો ખ, તો અહીંયા ખ છે, તો આની પર ગોળ કરીશું. ખજાનજી, તો આ ખ પર. રાખ, તો ખ પર. ખખડાટ, તો અહીં બે ખ છે જો બેટા, તો આપણે બંને ખ પર ગોળ
કરીશું. જો અહીં એક ટ રહી ગયો છે તો આ ટમાં પણ આપણે ગોળ કરવાનો, બરોબર? ચાલો એ રીતે તમારે પણ જોવાનું, બે અક્ષર આવતા હોય તો બંને પર તમારે ગોળ કરવાનો, બરોબર? ચાલો દૈનિક, તો દૈ બરોબર, દ ને બે માત્ર દૈ, દૈવત અહીં ગોળ કરીશું, સદૈવ તો અહીં ગોળ કરીશું, બરોબર બેટા? તમારે પણ આ રીતે કરવાનું છે. ચાલો હવે જુઓ, તમને અહીં વચ્ચે મોટા સર્કલમાં મૂળાક્ષર લખીને આપેલા છે અને એની સામે નાના ગોળમાં પણ કેટલાક મૂળાક્ષર છે. વચ્ચે રહેલા મૂળાક્ષરને આ તમારે નાના ગોળમાંથી શોધી કાઢવાના છે અને એની સાથે જોડવાના છે. જુઓ, લ લખોટીનો લ, લ પછી બીજો લ, બરોબર? એવી રીતે બીજો લ દેખાય છે તમને? ના. ચાલો હવે અહીં બાજુ જો બેટા, આ છે ટપાલીનો ટ. હવે નાના ગોળમાંથી ટ શોધી કાઢીશું ને. જુઓ આ રહ્યો ટ, ટપાલીનો ટ, બીજો ટ, ટપાલીનો ટ, બરોબર? ચાલો હવે આ ચકલીનો ચ. તો હવે આપણે જો આ રહ્યો એક એક ચ અહીં છે તો આપણે એની સાથે જોડીશું ને, ચકલીનો ચ. પછી ફરીથી આ બીજો ચ છે તો આપણે આ ચ સાથે જોડીશું. પછી અહીં પણ છે એક ચ તો આપણે આ ચની સાથે જોડી દઈશું, બરોબર? ચાલો હવે નીચે ખ, ખટારાનો ખ, ખટારાનો ખ, પછી બીજો ખ આ રહ્યો અને ત્રીજો ખ, તમારે પણ આ રીતે જોડવાનું, બરોબર? ચાલો એ જ રીતે અને બે માત્ર અઈ, તો આ રહ્યા અઈ, પછી આ બીજા અઈ અને આ ત્રીજા અઈ અને બે માત્ર અઈ, બરોબર? ચાલો હવે પાના નંબર 81 પર આપણે જોઈશું. જો બેટા અહીં લખ્યું છે રોનક અને કૈવલ, બરોબર? સમૂહ કાર્ય બે. જો બેટા તમારે હવે તમે આખો એકમ શીખી ગયા ને એટલે એ પ્રમાણે તમારે અહીં આખા વાક્યો વાંચવાના છે, બરોબર? ચાલો જો હું વાંચું ને એ પ્રમાણે તમારે વાંચવાના. ચાલો, રોનક પાસે 10 લખોટીઓ છે, કૈવલ પાસે 12 લખોટીઓ છે, કૈવલ અને રોનક લખોટીઓ રમે છે. તમે બધા રમો છો ને બેટા? સરસ. રોનક લખોટીઓ જીતે છે, કૈવલ રડે છે, રોનક કૈવલને લખોટી પાછી આપે છે, બરોબર? જો તમે બધા મિત્રો હોય તો તમે રમતા હોય ને એવી રીતે કૈવલ અને રોનક લખોટીઓ રમે છે, એમાં કૈવલ હારી જાય છે ને રોનક જીતે છે, તો કૈવલ રડે છે પાછો, તો રોનક કૈવલને બધી લખોટીઓ પાછી આપી દે છે, બરોબર? ચાલો હવે નીચે કૈલાસ અને કેતન, કૈલાસ અને કેતન ભાઈ બહેન. જુઓ કૈલાસ અને કેતન ભાઈ બહેન છે, ભાઈ બહેન ખૂબ મજાક કરે છે. તમે બધા મજાક કરો છો ને? હા, રોજ નવી નવી મજાક કરે, લોકો ખૂબ ફરિયાદ લઈને આવે, દાદા ભાઈ બહેનને ખૂબ સમજાવે, પણ કૈલાસ અને કેતન તો મજાક જ કરે, બરોબર? તમારે પણ આ રીતે વાંચવાનું છે. ચાલો બાળ મિત્રો હવે આપણે પાછળ જોઈશું મેળ. ચાલો જો, આજે ગામમાં મેળો છે, સૈયદ મેળામાં જવા તૈયાર થાય છે, સેજલ પણ મેળામાં જવા માંગે છે, સેજલ અને સૈયદ મેળામાં જાય છે, સેજલ ચકડોળમાં બેસે છે, સૈયદ ચોકલેટ ખાય છે. તમારે પણ આ રીતે વાંચવાનું, બરોબર? ચાલો માછલી. જો અહીં માછલીની વાત કરી છે કે માછલી તરે સર સર સર, પાણીમાં ફરે, પાણીમાં કરે ફર ફર ફર, નદી એનું ઘર ઘર ઘર, મગરનો એને ડર ડર ડર, એ તો કાંપે થર થર થર, માછલી તરે સર સર સર,
દેડકો બોલે ટર ટર ટર, ચકડોળ ચાલે ચર ચર ચર, બરોબર? ચાલો તમારે પણ બેટા આ રીતે વાંચવાનું છે. ચાલો ચાલો હવે મળીશું આગળની વિડીયોમાં, ત્યાં સુધી આવજો.